નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન, જેના કે અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. નવસારી પાસે બસ નજીકમાં ખાબકતા 37 થી વધુ પ્રવાસીઓના મોત. રવિન્દ્ર અને રિયાની સગાઈ સંપન્ન, 3 મહિના બાદ લગ્ન. અમદાવાદના DDO ભાર્ગવી દવેના હસ્તે દીકરી વધામણા ઉત્સવમાં દીકરીઓને ધરાવતી માતાઓનું સન્માન કરાયું. નવસારી પાસે સર્જાયેલા અકસ્માતમાં 37 થી વધુ લોકોના મોત નિપજ્યાના સમાચારો સાંપડ્યા છે. 14 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયા લોકોને પૈકી કેટલાક લોકોની હાલત હાલમાં ગંભીર જણાવવામાં આવી છે, જેથી મોતનો આંકડો વધે તેવી પણ દહેશત છે. સુરત નજીક નવસારી સુપા ગામ ખાતે આ બનાવ બન્યો છે. પૂર્ણા નદીમાં બસ ખાબકી હતી. બસના ડ્રાઈવરે પૂર્ણા નદીને પાર કરતી વેળાએ કાવું ગુમાવી દેતા આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. બસમાં 60 થી વધુ યાત્રાળુઓ સમાવેશ થાય છે. આ અંગેની વિગત એવી છે કે તાપી જિલ્લાના ઉકાઈ ગામથી ઉપડેલી ST બસ નવસારી જિલ્લાના સુપા ગામ નજીક પૂર્ણા નદી પર આવેલા ઓવરબ્રિજ પરથી પસાર થઈ હતી, ત્યારે આ બનાવ બન્યો હતો. નવસારી જિલ્લાના ફાયર બ્રિગેડના જવાનો, વહીવટી અધિકારીઓને પહોંચી ગયા હતા. તમામ લોકોને એમ્બ્યુલન્સ પર તરાહતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બચાવ અને રાહત કામગીરી માટે નવસારી, મરોલી, ગણદેવી, બારડોલીથી પણ એમ્બ્યુલન્સો બોલાવી પડી હતી. નવસારીથી 10 કિલોમીટર અંતરે આવેલા સુપા ગામમાં બનેલા બનાવથી ચકચા મચી જવા પામી હતી. ST બસને આ અકસ્માત નડ્યો હતો. ગુજરાતના નવસારીમાં રાજ્ય પરિવહન નિગમની બસ પૂર્ણા નદીમાં ખાબકી ગયા બાદ મોટી સંખ્યામાં લોકોના મોત થતા ગુજરાત સરકારે પણ હચમચી ઉઠી હતી અને સમગ્ર રાજ્યમાં આઘાતનું મોજું પણ ફરી વળ્યું હતું. તાજેતરમાં વર્ષોની સૌથી મોટી બસ દુર્ઘટના સર્જાયા બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તાત્કાલિક ધોરણે આર્થિક સહાયતાની જાહેરાત પણ કરી હતી અને તમામ મૃતકોને 4-4 લાખ રૂપિયા આપવાની પણ વાત કરી હતી. આ અકસ્માતમાં હાલમાં તો 37 લોકોના મોત થયાના આંકડો જોવા મળે છે, પરંતુ હજી આંક વધે તે પણ શક્યતા છે. 24 થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં 60 થી વધુ લોકો પ્રવાસી હોવાનું હાલમાં જાણવા મળેલ છે અને ભારે જમત બાદ બસને નદીમાંથી બહાર કઢાઈ હતી અને પછી તેમાંથી મૃતકોને બહાર કઢાયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને રિવાબાની સોલંકીની સગાઈ ગઈકાલે રાજકોટની રેસ્ટોરન્ટ ખાતે યોજાઈ હતી. એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે રવિન્દ્ર જાડેજા અને રિવાબા 3 મહિના બાદ, એટલે કે રવિન્દ્ર જાડેજાનું IPL સુધીનું વ્યસ્ત શેડ્યુલ પૂર્ણ થયા બાદ લગ્ન ગ્રંથિએ જોડાશે. તેમના લગ્ન રાજકોટમાં યોજાશે, જોકે હજી સુધી લગ્નની તારીખો નક્કી થઈ નથી. એ પહેલા રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી જુડિસ રેસ્ટોરન્ટ સગાઈ વિધિ પરંપરાગત કાઠિયાવાડી થીમ પર શણગારવામાં આવી હતી. જાડેજા અને સોલંકી પરિવાર સભ્યો વહેલી સવારથી જ રેસ્ટોરન્ટ ખાતે પહોંચી ગયા હતા. રેસ્ટોરન્ટની અંદર એક અદભુત સ્ટેજ પણ તૈયાર કરવામાં આવી હતી, જેના ઉપર બેસીને રવિન્દ્ર જાડેજા અને રિયાબાએ એકબીજાને સગાઈની વીંટી પણ પહેરાવી હતી. રવિન્દ્ર જાડેજા સગાઈને લઈને તેના કુટુંબીજનો અને તેના સમર્થકો આનંદની લાગણી પછી જોવા પામી હતી. આમ ગૌર મહારાજે વૈદિક મંત્રોચ્ચ સાથે આ સગાઈ વિધિ પાર પાડી હતી. દરબારી ઠાઠ સાથે બંનેની સગાઈ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાની માંગેતર રિયાબા સોલંકીનો પરિવાર રાજકોટમાં રહે છે. તે એક મિકેનિકલ એન્જિનિયર છે અને હાલ તે દિલ્હીમાં રહીને UPSC ની તૈયારી કરી રહ્યા છે. રિયાબાના પિતા હરદેવસિંહ સોલંકી એક ઉદ્યોગપતિ છે અને તે કોંગ્રેસ સાથે પણ સંકળાયેલા છે. હરદેવસિંહના ભાઈ હરજીસિંહ સોલંકી કોંગ્રેસના ડેલિગેટ છે અને રાજકોટ છે અને કોંગ્રેસના મહામંત્રી પણ છે. અમદાવાદ જિલ્લાના દરેક તાલુકામાં દીકરીના જન્મે ને વધારે સમાજમાં દીકરીઓનું આત્મગૌરવ વધે તે માટે જન્મ ઉત્સવ તરીકે ઉજવવા જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવી દેવીને આહવાન કરેલ છે. જે અંતર્ગત દીકરી વધામણા ઉત્સવનો કાર્યક્રમ અમદાવાદ જિલ્લામાં અમલ કરવામાં આવેલ છે. વિરમગામ તાલુકાના વેંકરિયા ગામે જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવી દેવીના હસ્તે દીકરી ધરાવતી માતાનું થીમ બેચ ગુલાબી રંગના કવરમાં આર્થિક યોગદાન આપવામાં આવેલ અને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વેંકરિયા ગામના સરપંચ અકબરભાઈ દ્વારા પણ માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડોક્ટર સુકેતુ બ્રહ્મભટ્ટ, શિવ ઠાકર, વાલજીભાઈ સપારી, નીલકંઠ વાસુકિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ભાર્ગવી દવે જણાવ્યું કે અમદાવાદ જિલ્લામાં એપ્રિલથી નવેમ્બરમાં 2015 દરમિયાન 1 બાળકી અને 2 બાળકી, 3 બાળકી, 3 થી વધુ બાળકી ધરાવતી જિલ્લાની કુલ 2520 માતાઓને દીકરીને વધામણા ઉત્સવ નિમિત્તે રૂબરૂ મુલાકાત લઈને આર્થિક યોગદાન દ્વારા સન્માન અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના જિલ્લા, તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાના અધિકારીઓ દ્વારા દીકરી ધરાવતી માતાઓને ગામમાં જઈને સન્માન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમને અમલ
પહેલાથી જ બેટી બચાવો બેટી પઢાવોના અભિયાન વેગ મળશે અને દીકરા દીકરીને વચ્ચેનો ભેદભાવ પણ મટાડી શકાશે. દીકરીના જન્મને ઉત્સવ બનાવવો જોઈએ અને દીકરીના જન્મને પણ વધારવો પણ જોઈએ. દીકરીઓ પણ પુરુષ સંબોળી બચશે અને દીકરીઓને શિક્ષિત બનાવવી જોઈએ. ગામના લોકોએ જે દીકરીઓનો જન્મ થાય તે મીઠાઈ વેચવી જોઈએ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.